गुड आफ्टरनून डियर स्टूडेंट्स, सेंट जेवियर स्कूल आदिपुर गुजराती माध्यम ई क्लास में आप सबनु हार्दिक स्वागत छे। बाळ दोस्तो मजा में छो ने? तो चलो आज आप धोरण आठ में गुजराती व्याकरण विषय में काव्य चार काव्य नाम छे तने ओळखू छू मां, तेना विषे आपणे अभ्यास करीशुं। आप सौ जाणो छो कि मां माँ शब्द सांभळतानी साथे ज आपणा मन में माँ प्रत्येनो प्रेम वधी जतो होय छे। परंतु अहीं एवं कहेवामां आव्युं छे कि तने ओळखू छूं माँ। तो चलो आ काव्यना कवि छे मनोहर त्रिवेदी, तेमनो जन्म 4/4/1944 रोज थयो हतो। कवि मनोहर रतिलाल त्रिवेदीनुं वतन भावनगर जिल्लानुं सूरनिवास गाम छे। तेओ ठसा जंक्शननी हाईस्कूलमां शिक्षक तरीके सेवा आपीने निवृत्त थया छे। मो सूजणू, छुट्टी मूकी वीज अने मितवा आ तेमना काव्यसंग्रह छे। बाळ साहित्यमां पण तेमनुं नोंधपात्र प्रदान छे। गजवामां गाम अने नातो आ तेमना वार्ता संग्रहो छे। तेमज नथी नामे एक नवलकथा पण तेमने आपी छे। आम तेमने अनेक साहित्य सर्जन कर्युं छे। आ सर्जकना केटला पुस्तकों पुरस्कृत पण थया छे। तो मनोहर त्रिवेदी आ कवि विषे आपणे जानकारी मेळवी। हवे वात करिए तो आ काव्यनी के तने ओळखू छू मां, ए एक उर्मी गीत छे। कविए अहीं आगवी शैलीमां मातृमयमां गायो छे। गीतनो नायक अहीं विनम्र भावे मातृऋणनो स्वीकार करे छे। जीवनमां मुश्किलो आवे, पीड़ा सहन करवानी आवे, कोई स्वजन धिक्कारे उपेक्षा करे, तो एवा संजोगोमां माताની મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે। માતાના દુખણા ઓવાળામાં આવું અમૃત ભર્યું છે, ટાચકા ફૂટે ને પીડા પડ ભરમાં છૂ થઈ જાય છે। ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પર કમમાં। માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે। હવે અહીંયા આ કાવ્યમાં આપણે જોયું કે માતૃમહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તમને ખ્યાલ જ હશે કે આપણે માતાનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકીએ નહીં, તેના એટલા ઉપકારો છે। અહીંયા આ કાવ્યમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે આપણા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે, કોઈ આપણને ધુતકારે, કોઈ આપણી ઉપેક્ષા કરે, તો એવા વખતે પણ માં હંમેશા પોતાના બાળકનું સારું જ ઈચ્છશે, અને આપણે માતાનો સાથ હોય તો આપણે ગમે તેવું અઘરું કાર્ય પણ હોય કે ગમે તેવી દુઃખની પરિસ્થિતિ હોય તો પણ આપણે તેમાંથી બહાર નીકળી જતા હોઈએ છીએ। આમ માતાની મમતા દ્વારા જ સંતાન છે પોતાના પગ પર ઊભું રહી શકે છે। બીજું તમે ઘણી વખત જોયું હશે દુખણા ઓવાણા લેવા, બે હાથથી બાળકના કપાળની આજુબાજુથી ઓવાણા લે છે કે જેનાથી ટચકા ફૂટતા હોય છે। તો એના દ્વારા અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે સંતાનની પીડા પળભરમાં દૂર થઈ જાય છે, એવું અહીંયા નાયક બોલી ઉઠે છે। તો ચાલો હવે આપણે આ કાવ્યની સમજૂતી વધારે વિગતવાર મેળવીએ। તે પહેલાં કાવ્યમાં આવતા શબ્દાર્થ એના વિશે જોઈએ। અહીંયા શબ્દ સમજૂતીમાં આપેલ છે સરે, એટલે કે નીકળે અથવા સરી પડે। ખમ્મા એટલે કે ક્ષેમ, કુશળ રહો અથવા દુઃખ ના થાઓ, એવો ઉદ્ગાર આપણે ઘણી વખત બોલીએ, મમ્મી બોલતી ને ખમ્મા, જરા નાનું બાળક પડી જાય તો મારા દીકરાને ખમ્મા, એવા ઉદ્ગાર છે કે મારું બાળક દુઃખી ના થાય અથવા ક્ષેમ કુશળ રહો। પરક્રમમાં એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું, તે આપણે મંદિરની પરિક્રમા કરીએ છીએ ને, પરક્રમમાં તેને કહેવાય। ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ।
तो आ शब्द समझूती है। हवे आपणे काव्य विषे जोईए। तमे अहींया चित्रमां जोई शको छो, માતાના ખોળામાં બાળક છે, કેવું સરસ માને જોઈ રહ્યું છે। તો જુઓ, તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણતે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું, મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, દશે ટેરવા અડેને પીડા છું થાતી પળભરમાં, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમમાં, તને ઓળખું છું માં। હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે હે માં હું તને ઓળખું છું, સરે અચાનક, સરે એટલે નીકળે મોઢામાંથી જે શબ્દો નીકળતા હોય એ, તો સરે અચાનક હોઠેથી બસ એક વેણતે ખમ્મા, એવું કહેવામાં આવ્યું છે કે માં અચાનક તારા હોઠમાંથી એક જ શબ્દ નીકળે છે કે ખમ્મા, કે મારું બાળક સંતાન છે એ દુઃખી ના થાય, ક્ષેમ કુશળ રહે। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું। હવે જ્યારે સંતાનો દૂર હોય ત્યારે માં હોય છે એકલવાયુ જીવન પસાર કરતી હોય છે, તો એવા સમયે માતા એ રીતે દુઃખી નથી થતી કે એના આંખમાંથી આંસુ વહે છે, પરંતુ એ સમયે એની આંખમાંથી મમતા ચોમાસાની જેમ વહે છે અને પોતાના બાળક સુખી થાય એવું જ ઈચ્છે છે। મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં, તને ઓળખું છું માં। હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે મારા જીવનમાં, નાયક એવું કહે છે કે મારા જીવનમાં ભલે અનેક સંકટો, લૂ ઝરતી હોય એ રૂપના આવે, તમને ખ્યાલ હશે ઉનાળામાં ગરમ લૂ વાય છે, તો એવા સંકટો ભલે મારા જીવનમાં આવે, પરંતુ માતાની લહેરખી, વરસાદની જેમ એક લહેરખી જો મને મળી જાય તો એ મારા દુઃખ પણ મને ક્ષણભરમાં દૂર થઈ જાય છે, એટલે માતાની એક લહેરખી પણ મારા માટે કાફી છે। તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, દશે ટેરવા અડેને પીડા છું થાતી પળભરમાં, તને ઓળખું છું માં। હવે અહીંયા નાયક એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, સગાવાલા હોય, મને તરણા એટલે કે ઘાસ તૃણ એની જેમ મને ચાવે અથવા મારી ઉપેક્ષા કરે, ઈર્ષા કરે, મને ધૂતકારે, પણ અહીંયા મને પગ પર ઊભો થવા માટે તારી મમતાનું બળ મળી રહે તો હું તેના ટેકે પળભરમાં ઊભો થઈ જાઉં છું, પછી ભલે ને ગમે તે સગા સંબંધી હોય કે મારા મિત્રો હોય, એ ઉપેક્ષા કરે તો એનાથી ફરક પડતો નથી। બીજું, દશે ટેરવા, આંગળી જે દસે આંગળીઓ છે એ જ્યારે મને સ્પર્શે છે ત્યારે મારી વેદના, જે મને દુઃખ ને પીડા છે, પળભરમાં દૂર થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, મને એવું લાગતું જ નથી કે મારા જીવનમાં કોઈ આપત્તિ આવી હોય। આગળ જુઓ, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં, તને ઓળખું છું માં। હું જ્યારે ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં, પરંતુ તેમ છતાં હું જ્યાં છું ત્યાં તું મારી સામે જ હોય છે, કારણ કે પળ પળ મને તારી યાદ તો આવતી જ હોય છે ને, તું મારી નજર સમક્ષ જ હોય છે, પણ એવો કોણ અભાગી વ્યક્તિ હશે કે જે આ રીતે માને પામતો ન હોય। મારે મન તો માતાનું તીરથ એ જ તીરથ
स्वरूप छे एने ज हूँ याद करीने तीर्थ रूप मानू छू अने ए यादरूपी तीर्थनी ज परिक्रमा करूँ छू। याद स्मरण स्मरण तीर्थ एटले कि माताना स्मरणथी ए तीर्थनी परिक्रमा करे छे। आपणे मंदिरमां चारे बाजु प्रदक्षिणा करता होईए छीए એ પરકમમાં, તો એવી રીતે અહીંયા નાયક છે એ માતાને યાદ કરીને માતાની જ પરકમા કરે છે અને કહે છે કે તને ઓળખું છું માં। આપણે સૌ જાણીએ છીએ કે માં પોતાના બાળક માટે કેટલું એ કરતી હોય છે, તે ક્યારેય એવું નહીં ઈચ્છે કે મારું બાળક દુઃખી થાય, એટલા માટે જ તે પોતાના બાળકની ઘણી સંભાળ રાખતી હોય છે। બાળકો બહાર ભણવા જતા હોય નોકરી માટે, તેમ છતાં તેના પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી। તો આ કાવ્યમાં નાયક દ્વારા કહેવામાં આવ્યું છે કે તને ઓળખું છું માં, અને મારા જીવનમાં ભલે ગમે તેટલા સગાવાલા હોય, મિત્રો હોય, મારી ઉપેક્ષા કરે, મારી ઈર્ષા કરે, પરંતુ તારી મમતા મને મળી જાય તો તેનાથી મારી પીડા પળભરમાં દૂર થઈ જાય છે। તો આમ તને ઓળખું છું માં આ કાવ્યમાં માતૃમયમાં સમજાવવામાં આવ્યો છે। બાળ દોસ્તો, તમને સમજમાં આવ્યું હશે, તમારો દિવસ શુભ રહે, ધન્યવાદ।